ભૂલી જ ભૂલી જવાતી રમતો, કેટલા પહેલાના સમયની જે અડધી રમતો એવી છે કે જેના વિશે આપણને ખબર પણ નથી અને આપણને નામ પણ નથી ખબર, તો એ રમત વિશે આપણે કાલે જોયું હતું. હવે આજે એનાથી આગળ આપણે જોઈએ પૈડાની રમત. બા મિત્રો, પહેલાના સમયમાં પૈડા ફેરવવામાં આવતા, જે સાયકલ હોય, સાયકલનું જૂનું પૈડું થઈ ગયેલું હોય ઈ પૈડા હોય, ઈ છોકરાઓ પૈડા ફેરવતા હતા. પછી ગીલી દંડો, જો આ ગીલી દંડો આ રીતના, એને મોઈ દાંડી પણ આપણે કહીએ, એ રીતના ગીલી દંડો રમવામાં આવતો. પછી લખોટીની રમત, જો મેં તમને કીધું હતું ને, આવી રીતના રાઉન્ડ હોય, પછી એની અંદર લખોટી બધી પડી હોય અને એક લખોટી વડે મારે ને પછી બીજી લખોટી જે બહાર આવે એ આપણી. પછી ત્યાં પછી કુસ્તી, તો કે કુસ્તીની અંદર ગ્રાઉન્ડની અંદર બે હોય, લોકો એકબીજા કુસ્તી કરતા હોય, તો આવી રીતના અલગ અલગ ઘણી બધી રમતો રમાતી હતી. ત્યાર પછી આ બધી કઈ રમત છે, આપણે પહેલા જે આ બધી રમત કઈ છે, આઉટડોર રમત એટલે કે મેદાનની અંદર રમાતી રમત, જેમ કે ફૂટબોલ છે એ બોલ વડે રમાય, પછી હોકી, તો હોકી પણ હોકી જે છે હોકી અને બોલ બોલથી રમાય છે, કબડ્ડી છે તો કબડ્ડીની અંદર જો મેં તમને કીધું હતું બે ટીમ હોય છે, પછી સામેવાળાના ટીમ ઉપરથી અહીંયા આવે તો કબડ્ડી બોલતા બોલતા જવાનું, કોઈ પણ એકને વ્યક્તિને પકડી અને પછી અડકી અને કબડ્ડી કબડ્ડી બોલતા પાછું એની ટીમમાં આવી જવાનું. અને બાળ મિત્રો, આના વિશે તો તમને ખબર જ હશે, ક્રિકેટ જે આપણે જોતા જ હશું ટીવીની અંદર કે તમે પણ રમતા હશો, ક્રિકેટ છે એ પણ એક બેટ બોલથી રમાતી રમત છે. અને આ બધી રમતો એવી છે કે જે મોટા ગ્રાઉન્ડની અંદર રમી શકાય છે. બાકી જે આપણે આગળ રમતો જોઈએ બધી કેવી હતી, આપણા ઘરના આંગણે કે ઘર પાયા ઘરની પાસે કે ગમે ત્યાં આપણે શેરીની અંદર પણ રમી શકીએ છીએ. હવે નંદિતા શું કહે છે, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે? અમે નંદિતા એવું પૂછે છે, કાકી તો કાકા પણ આવી રમતો રમતા? કાકી કહે છે તેઓ લખોટીઓ, સતોડીઓ, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા. શું કહે છે કાકા છે એ લખોટીઓ, જેમ કે જાય લખોટી, પછી સતોડી, મેં તમને કીધું હતું ને સતોડ્યું એટલે આ, પછી કુસ્તી તો તમને આગળ બતાવી કે જે લોકો બે લોકો એકબીજા ઝઘડતા હોય આપણે ટીવીમાં પણ ઘણી વખત જોતા હોઈએ છીએ, પછી ગિલ્લી દંડા આ અને બીજાની ઘણી અલગ અલગ રમતો રમતા. પણ જ્યારે પતંગ એટલે હમણાં આવશે બા મિત્રો, તમે પણ કદાચ અત્યારે પતંગ ચગાવતા જ હશો, પણ એના કાકા છે એ જ્યારે ઉત્તરાયણે પતંગ ચગાવતા ત્યારે તે જમવાનું પણ ભૂલી જતા હતા, તેને જમવાનું પણ યાદ ન રહેતું અને પતંગ ચગાવવામાં એટલા મૈસૂર રહેતા હતા. નંદિતા, નંદિતા શું કહે છે, કાકી વાતો ન કરો, અહીં આવો આપણે રમીએ. હવે નંદિતા કહે છે કાકીને કે કાકી તમારી વાતો ન કરો, અહીંયા આવો ને તો આપણે રમવાનું ચાલુ કરીએ. કાકીએ નંદિતા, કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું, તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. શું કહે છે, કાકીએ થોડોક ટાઈમ હજી તો રમવાનું ચાલુ કર્યું અને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. વિચારો અને લખો, તમે કઈ કઈ રમતો રમો છો, આપણે કઈ કઈ રમતો રમીએ છીએ એ અહીંયા લખવાનું છે. મેં અહીંયા લખ્યું છે સંતા કુકડી, કબડ્ડી, ચેસ, ક્રિકેટ, ગિલ્લી દંડા, લંગડી. કદાચ તમે કોઈ બીજી રમત રમતા હોય તો તમે અહીંયા તે રમત લખી શકો છો, તમે જે રમત રમતા હોય તે. જો અહીંયા આપણને બતાવ્યું છે ચિત્રની અંદર, પણ અહીંયા કયો તાવ રમે છે, લંગડી તાવ. એક છોકરી લંગડી લઈ છે ને, આ ત્રણ દોડે છે, એ છોકરી એને આંબે છે. પછી અહીંયા ક્રિકેટ બતાવી છે કે ક્રિકેટની અંદર બેટ બોલ કઈ રીતના રમે છે. હવે બધા બાળકો શું કરે છે, અરે અરે કેમ શું કામ અરે અરે કરે છે, કારણ કે રમવાનું ચાલુ કર્યું, ખૂબ મજા આવતી હતી, ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધા એવું એક સાથે બોલે છે, અરે અરે કાકી ચાલુ બાળકો ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. કાકી એમ કીધું ને કે ચાલો બાળકો આપણે ઘરમાં રમવા જઈએ, એટલે બાળકો બધા રાજી થઈ ગયા કે વરસાદ છે છતાં પણ આપણને રમવાનું તો મળશે જ. બધા બાળકો હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. અને બાળકો શું કહે છે, હા હા આપણે કાકીના ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા, ઘરમાં અંદર કાકા અને ફૂઈ ચેસ રમતા હતા. શું કહે છે, કાકીના ઘરની અંદર કાકા અને એના ફઈ છે, એટલે ફઈ હોય ફઈ અને કાકા બંને શું કરતા હતા, ચેસ રમતા હતા. અવંતિકા આપણે શું રમીશું, અવંતિકા શું કહે છે, તો હવે આપણે શું રમીશું,
ઘર એટલે ઘર ગોલકા રમીએ તો બધા બાળકો ઘર રમવા ઘર ઘર રમવા તૈયાર થયા રચત જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ રચત શું કહે છે આપણી પાસે ઢીંગલી હોય ને તો આપણે એની સાથે રમી શકીએ એટલે કાકી કહે છે શું તમને ઢીંગલી જોઈએ છે ચાલો આપણે ઢીંગલી બનાવીએ હવે કાકી શું કહે છે કે તમને ઢીંગલી જોઈએ છે તો આપણે જાતે ઢીંગલી બનાવીએ એમ કરી બધા બાળકો અને કાકી ઢીંગલી બનાવે છે કાકી થોડા જૂના કપડા લઈ આવ્યા કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી કાકી થોડા જૂના જે વધારાના કપડા હોય એ લઈ આવ્યા અને જેમ કાકી કહેતા ગયા એવી રીતના બધા બાળકોએ ઢીંગલી સરસ મજાની ઢીંગલી બનાવી તે તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું પણ બાર મિત્રો બધા બાળકોને ઢીંગલી ઘર ઘર નહોતું રમવું એટલે શું કર્યું અમુક બાળકોને ચેસ રમવી હતી અમુક બાળકોને કેરમ રમવી હતી તો ત્રણ અલગ અલગ જૂથ કર્યા અને પછી લોકોએ રમવાનું ચાલુ કર્યું જોઈ શકો છો તમે આગળનું ચિત્ર છે ચેસનું ચેસની અંદર આ કાળા છે ઘોડા છે અને આ સફેદ આવી એની મુકરીઓ હોય છે અને આ કેરમ છે એ કેરમ છે એ ચોરસ લાકડાનું પાટિયું હોય છે અને ચારે ખૂણે એને એક એક કાણા હોય છે જે કુકરીને અહીંયાથી મારે એટલે એ કાણામાંથી કુકરી બહાર નીકળી જાય જેને બધાની પહેલા એવી રીતના કુકરી બહાર નીકળે એ લોકો જીતી જાય અને જો ચેસ ચેસનું ચિત્ર છે આ આપણે એક લાકડાનું પાટિયું છે પછી આને મગજ ચલાવી અને આગળ આગળ પાસ કરવું પડે છે ને એમાં પણ કુકરી આઉટ થતી જાય એવી રીતના જે કુકરી જલ્દી આઉટ થઈ જાય એ આઉટ ગણાઈ જાય પછી કેરમ છે પછી ટેબલ ટેનિસ છે ત્યાર પછી સ્નૂકર છે આને લાકડીથી મને મારવામાં આવે છે અને એને ગોલ છે ચારી બાજુ ઘણા હોય છે એમાંથી બહાર કાઢવામાં આવે છે લૂડો છે લૂડો તો આપણે ઘણી લોકડાઉનમાં રમાઈશું ખબર જ હશે તમને લૂડો પણ આપણે અમદાવાદ બાજુની જેમ રમી શકીએ છીએ આ બધી કેવી રમતો છે ઇન્ડોર રમત એટલે કે આપણે આ બધી રમતો છે એ ઘરની અંદર બેઠા બેઠા રમી શકીએ છીએ ત્યારબાદ વ્યક્તિગત રમતો વ્યક્તિગત અમુક રમતો એવી પણ હોય છે ઇન્ડોર રમત જોઈએ આઉટડોર રમત જોઈએ પણ અમુક રમત એવી છે કે જે વ્યક્તિગત છે એટલે કે આપણે એક જ રમી શકીએ છીએ એની એના માટે આપણે ગ્રુપની જરૂર નથી પડતી જેમ કે ચેસ રમવી હોય તો આપણે એકલા ન રમી શકીએ એની સાથે આપણે બે વ્યક્તિની જરૂર પડે કેરમ રમવી હોય તો બે વ્યક્તિની જરૂર પડે પછી સ્નૂકર ગેમ રમવી હોય તો પણ બે વ્યક્તિની જરૂર પડે છે ક્રિકેટ રમવી હોય તો એક કરતા ઘણો બધો એની જરૂર પડે છે એવી જ રીતના વ્યક્તિગત રમતની અંદર દોડાકૂદ તો એ આપણે એકલા રમી શકીએ છીએ પછી તીરંદાજી તો કે એ પણ આપણે એકલા રમી શકીએ છીએ પછી સ્વિમિંગ છે તો સ્વિમિંગની અંદર પણ આપણે એકલા જઈ શકીએ છીએ અને ગ્રુપમાં પણ આપણે જઈ શકીએ છીએ પછી વેઇટ લિફ્ટિંગની અંદર પણ આપણે એટલે કે વજન આ જીમની અંદર આપણે જવું હોય તો એની પણ અંદર આપણે એકલા જઈ શકીએ છીએ તો આવી રીતના અમુક અમુક આવી રમતો છે કે જે આપણે એકલા એકલા રમી શકીએ છીએ અને કરી શકીએ છીએ આનાથી આપણે કસરત પણ થાય છે જેમ કે દોડાકૂદ છે સ્વિમિંગ છે અને વેઇટ લિફ્ટિંગ છે તો અને તીરંદાજી છે તો આનાથી શું થાય આપણા શરીરને સ્વાસ્થ્ય સારું રહે છે કે આંખની શક્તિ એ સારી હોય તો જ આપણે આ તીરંદાજી કરી શકીએ છીએ તો આ રમતો એવી છે કે જે આપણને ખૂબ ફાયદાકારક પણ છે ત્યાર પછી વિચારોને લખો નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો જે રમતો ઘરમાં રમતી હોય તેની સામે ઘર દોરો જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે વૃક્ષ દોરો રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેના નામ લખો હવે આમાં શું કરવાનું છે આપણે એ પાઠમાં રમતો દર્શાવી છે એના નામની સામે આપણે જે રમત ઘરમાં રમાતી હોય એની સામે ઘર દોરવાનું છે અને બહાર રમાતી હોય એની સામે આપણે જાનું ચિત્ર દોરવાનું છે પછી એ રમતની અંદર કેટલા ખેલાડીઓ જોઈએ એની સંખ્યા લખવાની છે અને એ રમતની અંદર આપણે શું શું વસ્તુઓ જોઈએ તો એ પણ આપણે અહીંયા લખવાનું છે તો આપણે જોઈએ પહેલા તો પગથિયા એટલે સૌ પ્રથમ આપણે પાઠની અંદર આગળ જોયું કે જે પગથિયા કરી અને એક છોકરી રમતી હતી તો એની અંદર એ રમત ક્યાં રમાય બાર એટલે અહીંયા ઝાડનું વૃક્ષ આપણે ચિત્ર દોરીશું ખેલાડીઓની સંખ્યા તો કે ત્રણ કે તેથી વધુ
પછી જોઈતી વસ્તુઓ તો કે મેં ખાલી ઠીકરું જ જોઈએ, પછી સંતા કુકડી છે તો સંતા કુકડી તો કે ઈ પણ આપણે બહાર રમી શકાય, તો એની અંદર ઝાડનું વૃક્ષ અને એના અંદર કેટલા વ્યક્તિ જોઈએ તો કે 4 કે તેથી વધુ વ્યક્તિ હોય તો જ એ રમત રમવાની મજા આવે। પછી લખોટી હોય તો કે લખોટી ની રમત પણ બહાર રમી શકે એટલે વૃક્ષ જોયું, એમાં ગોટાની જરૂર તો કે 2 કે તેથી વધુ, ઓછામાં ઓછા 2 જોઈએ, પણ એનાથી વધારે હોય તો પણ ચાલે, પણ એક વ્યક્તિ ન ચાલે। અને એના માટે જરૂર શું પડે લખોટીઓ। પછી ગિલ્લી દંડામાં તો કે ગિલ્લી દંડામાં શું જોઈએ તો કે ગિલ્લી દંડો ક્યાં રમાય તો કે 12 થી 12 રમી શકાય, એટલે અહીંયા વૃક્ષનું ચિત્ર છે ઈ એમાં કેટલી સંખ્યા જોઈએ તો કે 2 કે તેથી વધુ, અને એના જરૂરિયાત વસ્તુ તો કે ગિલ્લી અને દંડો આ 2 વસ્તુ એમાં જોઈએ। ત્યાર પછી પાચિકા, પાચિકા મેં તમને હમણાં કીધું હતું 5 આરસના પથ્થર હોય દિશા હતા, એ પહેલાના સમયની અંદર ભૈરવો સિંહો છે એવી રમત રમતી હતી, તો એ ક્યાં એ તો પણ કોઈ પણ જગ્યાએ તમે બહાર રમી શકો અને ઘરમાં પણ રમી શકો, એટલે અહીંયા આપણે ઘરનું ચિત્ર દોરીશું તો કે એમાં કેટલા વ્યક્તિ જોઈએ 2 કે તેથી વધારે વ્યક્તિ ચાલે, એક વ્યક્તિ ન ચાલે, અને 5 ગોળ પથ્થર આટલી વસ્તુની આપણે એમાં જરૂર પડે છે। તો બાળ મિત્રો આપણે આ રમતમાં એ તો જોયા કે રમત ક્યાં રમાય છે, પછી એની અંદર કઈ કઈ વસ્તુઓ જોઈએ છે, કેટલા વ્યક્તિઓ રમી શકાય છે, રમી શકે છે આ રમત, તો એની આપણને ખબર હોવી જોઈએ। બાળ મિત્રો હવે તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર બીજી કોઈ એવી રમત હોય કે જે તમે લખતા હોય અને એ આમાં ન હોય તો તમે અહીંયા નીચે બીજા ખાનાની અંદર તમે તમારી રીતે લખી શકો છો, જેમ કે કબડ્ડી છે તો કબડ્ડી ક્યાં રમાય, ઘરની બહાર એમાં કેટલા વ્યક્તિ જોઈએ તો કે એમાં 10 થી વધારે વ્યક્તિ હોય, 10 વ્યક્તિ 5-6-6 એક એક ટીમની અંદર 6 થી 7-7 તો વ્યક્તિ જોઈએ, એટલે એ રીતના વ્યક્તિ લખવાના। એની અંદર આપણે કેની જરૂર પડે તો કે કોઈ પણ વસ્તુની એમાં જરૂર પડતી નથી। પછી ફૂટબોલ છે તો ફૂટબોલની અંદર તો કે એ પણ 12 રમાય છે, તો આવી રીતના અલગ અલગ તમે કદાચ તમારી શૈલીની અંદર કોઈ નવી રમત રમતા હોય તો તમે અહીંયા એનું નામ પણ લખી અને આવી રીતના તમે લખી શકો છો એ ક્યાં રમાય છે, એની અંદર વ્યક્તિ કેટલા જોઈએ, એની અંદર વસ્તુઓ શું શું જોઈએ, તો આવી રીતના તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારી રીતે તમે જે રમત રમતા હોય એના વિશે લખવાનું છે। આજે આપણે આટલું જોયા, જેટલું જોયા એટલું તમારે પાઠ્યપુસ્તકની અંદર પૂરવાનું છે અને આ પાઠનું વાંચન સારી રીતે કરવાનું છે। ત્યાં સુધી આવજો।